કાપડ દલાલોએ 5 લાખની ઠગાઈ આચરી. કાજુ બદામ મેળવી ડ્રાયફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપનાર 3 શખ્સ મુદ્દામાલ સાથે ઝડપાયા. સુરતમાં વેપારીઓ પાસેથી કાજુ બદામ મેળવીને પૈસા નહીં આપી ઠગાઈ કરનાર 3 કાપડ દલાલોને 5.2 લાખના મુદ્દામાલ સાથે રાંદેર પોલીસે પકડી પાડ્યા હતા. આરોપીઓ શહેરના વેપારીઓ પાસેથી છળ કપટથી કાજુ બદામ, લાકડાની પ્લાય, લાકડાના રોલ અને તેલનો મુદ્દામાલ મેળવી લેતા હતા. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી રાંદેર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે રાણી તળાવ ખાતે રહેતા મોહમ્મદ એઝાઝ ગુલામભાઈ મેમણ તથા મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા મોપેડ નંબર જીજે પાંચ એસ ક્યુ 6497 તથા 1 બર્ગમેન મોપેડ GJ5FT8269 લઈને ચોરી તથા ચીટિંગ કરીને મળેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈ વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. જેના આધારે પોલીસે 3 આરોપી કાપડ દલાલ મોહમ્મદ એઝાઝ ગુલામ, મોહમ્મદ મેમણ, મોહમ્મદ ફેઝલ, મોહમ્મદ હબીબ ચાંદીવાલા અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયરની ધરપકડ કરી હતી. ડ્રાયફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા આરોપીઓ પાસેથી 43,000ના કાજુ બદામના 4 ડબ્બા અને 1 ગુણ 21,000ની તલની 30 કિલોની 5 ગુણ 1.8 લાખની લાઇકરા કાપડના 19 રોલ, 24,000ના કોરા કોટનના કુલ ડિઝાઇનવાળા કાપડના 7 બંડલ, પ્લાસ્ટિકના પાઉચ, અલગ અલગ કલરના દુપટ્ટા, 2 મોપેડ મોબાઈલ મળીને કુલ 5.2 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. આ લોકો ડ્રાયફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા હતા. પેમેન્ટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવતા એસીપી બીએમ ચૌધરીએ જણાવ્યું હતું કે આ કામના આરોપીઓ સુરત શહેર વિસ્તારના અલગ અલગ કાપડ, લાકડાની પ્લાય, તલ તથા કાજુ બદામની ચીજવસ્તુઓના વેપારીઓની દુકાને જઈ માલ ખરીદવા ઓર્ડર આપી તેવો જણાવેલ જગ્યાએ ઓર્ડર મેળવી લઈ પેમેન્ટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવી ત્યાંથી પેમેન્ટ આપ્યા વગર નાસી જવાની એમઓ ધરાવે છે. હાલ મુદ્દામાલ અંગે ફરિયાદીની તપાસ ચાલુ છે. છેતરપિંડી કેસમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કોણ છે અને કઈ રીતે વેપારીઓ જોડે છેતરપિંડી કરતા? આમાં રાંદેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને 2 ઈસમોને 2 મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે. એનામાં એકનું નામ છે એઝાઝ ગુલામભાઈ મેમણ અને બીજો છે મોહમ્મદ ફેઝલ, મોહમ્મદ હબીબ ચાંદીવાલા. આ બંને જણા પહેલાં તો રાંદેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા, એ બાતમી મળેલી પોલીસને, એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા. પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાલ છેતરપિંડીથી કે યુક્તિ પરથી બીજા વેપારીઓ પાસેથી લીધેલ હોવાની માહિતી આપેલ, જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં 50 માણસો સાથે તપાસ કરતા એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે. એ બધાની કિંમત આશરે 5 લાખ જેવી થાય છે. એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપીશું એમ કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. એ આ બધું મૈદરપુરા, પૂના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. કેટલા લોકો ભોગ બન્યા? 2 જણા અત્યારે આરોપી પકડાયા છે, 4-5 જણા ભોગ બનેલાનું હવે ધ્યાનમાં આવેલ છે.